चाव विद्यार्थी मित्रों नमस्कार, गुड मॉर्निंग। केम छो बधा? मजा में ने? आपणे आनी पहेलाना विडियोनी अंदर शुरुआत करी छे चेप्टर नंबर 3 नी, जेनी अंदर आपणे एक एक्जाम्पल लईए। पहेलुं शुं कहे छे आपणने? तो के आपणने एक व्याख्यायिक स्वरूपे रकम आपेली छे। रोमिलाए नी दुकान माथी बे पेंसिल अने दुकान माथी बे पेंसिल अने त्रण रबर 9 रुपया में खरीदा था। 9 रुपया में त्रण रबर 9 रुपया में खरीदा। શું કહે છે આપણને? તેની મિત્ર સોનાલી એ તેની મિત્ર સોનાલી રમીલા પાસેથી નવીન પ્રકારની મિત્ર એ રમીલા પાસેથી નવીન પ્રકારની પેન્સિલ અને રબર જોયા અને તેણે તે જ પ્રકારની કિંમત વાળી જોયા અને તેણે તે જ પ્રકારની કિંમત વાળી 4 પેન્સિલ અને 6 રબર કેટલી પેન્સિલ મિત્રો 4 પેન્સિલ અને 6 રબર રૂપિયા 18 માં ખરીદા। તો આ પરિસ્થિતિ નું બેઝિક રીતે અને આલેખની રીતે દર્શાવો। આ પરિસ્થિતિ ને બેઝિક રીતે તથા આલેખની રીતે દર્શાવો। મિત્રો, તમને બેઝિક રીતે અથવા તમને એવું કહે કે આપેલ પરિસ્થિતિનું સમીકરણ બનાવો, તો ફક્ત સમીકરણ બનાવો એટલે બેઝિક પરિસ્થિતિ, આલેખની મદદથી તેનો ઉકેલ પણ મેળવી શકાય છે, બરાબર? અને એમસીક્યુના આન્સર પણ તમે આપી શકો। તો આપણે અહીંયા સૌથી પહેલા દાખલાની શરૂઆત કરી, તો આપણી પાસે શું છે અને શું નથી મિત્રો? જો બે ચીજ વસ્તુના નામ આપણને આપેલા છે, નંબર 1 એટલે પેન્સિલ અને બીજું રબર। હવે આપણે કીધું છે એક વ્યક્તિ 2 પેન્સિલ અને 3 રબર 9 રૂપિયામાં ખરીદે છે। તો આપણી પાસે પેન્સિલની કિંમત અને રબરની કિંમત નથી, તો આપણે ધારી લઈએ, ધારો કે એક પેન્સિલની કિંમત 1 રૂપિયા અને રબરની કિંમત 2 રૂપિયા છે। એટલે મિત્રો કેટલી? 2 રૂપિયા અને પેન્સિલની કિંમત કેટલી મિત્રો? 1 રૂપિયા। કમ્પ્લીટ? તેથી પહેલું સમીકરણ 2 પેન્સિલ અને 3 રબર 9 રૂપિયામાં ખરીદ્યા। શું કીધું છે? 2 પેન્સિલ અને 3 રબર 9 રૂપિયામાં ખરીદ્યા। આપણે જોઈએ, 1 પેન્સિલ હું 5 રૂપિયામાં ખરીદતો હોઉં તો 3 પેન્સિલ ખરીદી હોય તો કેટલા રૂપિયા જશે? 15 રૂપિયા। 1 પેન્સિલની કિંમત ગુણ્યા પેન્સિલની સંખ્યા, પેન્સિલની કિંમત 5 રૂપિયા, પેન્સિલની સંખ્યા 3, 5 × 3 એટલે 15 કુલ કિંમત। તો આપણે જોઈએ 2 પેન્સિલ છે, 1 પેન્સિલની કિંમત 1 રૂપિયા છે, તો પેન્સિલ કેટલા રૂપિયાની આપણી પાસે હશે? 2x। તો એવી જ રીતે 3 રબર છે,
रबर की कीमत y છે તો 3y બંને કિંમતોનો સરવાળો કરો ટોટલ કેટલા રૂપિયાની ખરીદી કરી છે આપણે 9 રૂપિયાની પેન્સિલ 2x રૂપિયાની રબર 3y રૂપિયાના બરાબર ટોટલ 9 રૂપિયા સમીકરણ નંબર 1 એવી જ રીતે બીજું સમીકરણ આપણે જોઈએ મિત્રો બેઝિક સ્વરૂપનું શું કીધું છે આપણે કે તેને મિત્ર સોનાલી એ 4 પેન્સિલ અને 6 રબર આ જ કિંમતના ખરીદે છે શું કહે છે તેથી 4 પેન્સિલ અને 6 રબર રૂપિયા 18 માં કે 18 રૂપિયા માં ખરીદા આવો પણ કીધું છે તો 4x પ્લસ 6y બરાબર 18 આવો આપણો સમીકરણ બીજું મળે છે ખ્યાલ આવી ગયો સમીકરણ એને આપણે બેઝિક સ્વરૂપે દર્શાવવાનું હોય તો મિત્રો એટલું જ કામગીરી કરવાની છે સમીકરણ 1 અને 2 આપણને મળી ગયા છે કમ્પ્લીટ હવે આપણે આ સમીકરણને આલેખની રીતથી દર્શાવવાના છે તો આલેખની રીતથી દર્શાવવા માટે આપણી પાસે એના શું હોવા જોઈએ મિત્રો એના ઉકેલ હોવા જોઈએ બરાબર તો આપણે જોઈએ તો સમીકરણ 1 2x + 3y = 9 3y ને બરાબર ની સામેની બાજુ સૌપ્રથમ જવા દઈએ તો શું મળશે મિત્રો 2x = 9 - 3y ત્યાર પછી 2 ને સામે જવા દઈએ મિત્રો તો x = 9 - 3y 2 અને x વચ્ચે ગુણાકારનો સંબંધ છે બરાબર ની સામેની બાજુ હશે તો તમામ પદની નીચે તે ભાગાકારમાં આવશે એટલે x ની કિંમત આપણને મળી ગઈ તો આપણે કોષ્ટક બનાવીએ મિત્રો શું બનાવીએ કોષ્ટક બનાવી જે કોષ્ટકની અંદર એક ચલ x હોય બીજો y હોય સમીકરણ 1 માટે તો એમાં હું 1 ની કિંમત 0 મૂકું છું મિત્રો તો x = 9 - 3 કૌંસમાં 0 છેદમાં 2 સમજે તો 3 * 0 0 એટલે 9 વધશે 9 / 2 4.5 મળે મિત્રો કેટલા મળે 4.5 તો જ્યારે y ની કિંમત 0 હોય ત્યારે આની કિંમત કેવી મળશે આપણને x ની 4.5 મળે છે એ જ રીતે હું x ની કિંમત 0 લઈ લઉં મિત્રો કેટલી કિંમત લઈ લઉં x ની કિંમત જો હું 0 લઉં તો આપણી પાસે આ સમીકરણ આપણે લખો તો આપણે લખી શકીએ કે ભાઈ x બરાબર અહીંયા 9 - 3 y / 2 અથવા અહીંયા પણ દર્શાવી શકાય મને હવે x ની કિંમત હું 0 લઉં તો શું થઈ જશે 0 = 9 - 3 y / 2 બે ને આ બાજુ લઈ આવો મિત્રો તો 0 થઈ જાય બરાબર 9 - 3y 3y ને આપણે લીધો એટલે પ્લસ થઈ જાય 3y = 9 તો આપણને y ની કિંમત મિત્રો મળશે 3 કેમ તો કે 3 અને y વચ્ચે ગુણાકારનો સંબંધ છે સામે જાય તો 9 / 3 થઈ જશે બરાબર જો x ની કિંમત 0 હોય તો y કેટલા મળે મિત્રો 3 મળે છે આ જ રીતે આપણે સમીકરણ 2 નો શીખશું સમીકરણ 2 નીચે આપણે ગ્રાફ બનાવીશું તો આપણે સમીકરણ x ની બે કિંમતો આપણને અહીંયા મળી જશે એવી જ રીતે સમીકરણ 2 જોઈએ મિત્રો આપણને શું મળે છે બરાબર સમીકરણ 2 આપણને એવું છે 4x + 6y = 18 કમ્પ્લીટ સોય બુજે એમાં આપણે 4x = 18 - 6y x = 18 - 6y / 4 કે જ્યાં આપણે પહેલી કિંમત y 0 થઈ હતી એમાં અહીંયા પણ 0 લઈ લઈએ x = 18 - 6 કૌંસમાં 0 / 4 x = 18 ના છેદમાં 4 થઈ જશે 6 ગુણ્ય 0 18 ને 4 વડે મિત્રો ભાગો કેટલા આવશે તો એ પણ આપણને શું મળશે મિત્રો 4.5 જ મળે બરાબર તો એવી જ રીતે બીજી આપણે કિંમતો મૂકીએ x = 0 ધારતા શું ધારતા મિત્રો x = 0 ધારતા કમ્પ્લીટ તો x = 0 ધારી આપણે શું થઈ જાય આપણે 0 = 18 - 6y / 4 4 આ બાજુ લઈ આવી તો શું થઈ જશે મિત્રો 0 = 18 - 6y 6y ને આ બાજુ લઈ આવો એટલે પ્લસ થઈ જાય તો 18 અને y = કેટલા મળે મિત્રો 3 મળે 6 × 3 = 18 તો એનું કોષ્ટક આપણે બનાવો તો કોષ્ટક કેવું મિત્રો એનું બનશે આ રીતે બનશે x અને y ની કિંમતો એમાં એ બને રીતે 4.5 હોય ત્યાં 0 હોય અને અહીંયા 0 હોય ત્યાં 3 હોય આપણે ગ્રાફ બનાવીએ મિત્રો તો ગ્રાફ આલેખમાં આ રીતે બનશે x ડેશ અહીંયા y ડેશ અહીંયા y અહીંયા x
0 x અક્ષ ની જમણી બાજુ એટલે કે 0 ની જમણી બાજુ એ 1 2 3 4 અને 5 ધન અંક હોય છે અહીંયા -1 -2 નીચે -1 અને -2 ઉપર 1 2 અને 3 4 આ રીતે અંક આપેલા હોય છે જે દરેક 1 સેન્ટીમીટર નો ગાળો હોય છે આપણે જોઈએ જ્યારે x બરાબર શું પહેલા સમીકરણ આપણે દર્શાવીએ x બરાબર 4.5 ત્યારે y 0 તો શું આવશે અહીંયા કિંમત આવશે x ની કિંમત અહીંયા સમીકરણ બિંદુ આવશે 4.5 અને 0 એવી જ રીતે બીજો બિંદુ આવશે 0 અને 3 તો આનીમાંથી આવશે તો આપણી રેખા મળશે મિત્રો એક જ સંપાતી રેખા આપણને અહીંયા મળે છે કેવી રેખા મળે છે મિત્રો રેખા કેવી મળશે આપણને સંપાતી મળે વ્યવસ્થિત ફરી વખત આપણે દાખલા પર જોઈ લઈએ જો તમને બેઝિક સ્વરૂપ ફક્ત દર્શાવવાનું કીધું હોય તો મિત્રો અહીંયા x અને y બે કિંમતો આપણે પેન્સિલ ની કિંમત x રબર ની કિંમત y ધારી લીધી બરાબર બે પેન્સિલ ની કિંમત 2x 3 રબર ની કિંમત 3y ટોટલ તેમ કેટલા રૂપિયાની ખરીદી કરે છે 9 રૂપિયાની એવી જ રીતે 4 પેન્સિલ અને 6 રબર ટોટલ કેટલા રૂપિયામાં ખરીદ્યા 18 તો 4 પેન્સિલ ની 4x 6 રબર ની 6y ટોટલ રૂપિયા 18 અહીંયા આપણું બેઝિક સ્વરૂપ પૂર્ણ થઈ ગયું છે ત્યાર પછી જો અહીંથી દાખલો નીચેનો જે છે એ ક્યારે પરીક્ષામાં પૂછાતો નથી પરંતુ આપણે સમજવા માટે ગણ્યો છે પહેલા સમીકરણની અંદર x ને કરતા બનાવી y ની કિંમત મૂકતા આપણને x ની કિંમત મળે છે x ની y ની કિંમત મે 0 મળી ગઈ અને x ની કિંમત આપણને 4.5 મળી ગઈ એ જ સમીકરણની અંદર મે x ને 0 ધારી અને y ની કિંમત મેળવી તો y કેટલા મને મળી ગયા 3 એ જ રીતે જે આમાં ધારેલું છે એ જ મે આમાં ધારી મૂકું બીજા સમીકરણની અંદર તો પણ મને કિંમત કેવી મળે 4.5 અને 3 મળે છે આ પ્રમાણે કોષ્ટકની અંદર જેને ગ્રાફમાં દર્શાવવાથી રેખા કેવી મળે છે મિત્રો બંનેની એક જ મળે છે આમાં પણ કેવી રીતે છે -4.5 અને 0 એટલે કે +4.5 અને 0 અને 0 અને 3 દર્શાવવાના છે મિત્રો કે આપણને રેખા અહીં કેવી મળે સંપાતી રેખા મળે છે આને એક સ્વરૂપ આપણે દર્શાવવાનું કીધું આપણે દર્શાવી દીધું છે ત્યાર પછી નેક્સ્ટ બીજો દાખલો આપણે નવા વિડિયોની અંદર જોશું મિત્રો